वंदे श्री हरि कृष्ण राजचरणम्। सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदम् धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं चकारो ताम प्रशान्ति प्रदम् वन्दे श्री नन्दकिशोर स्वामी चरणम् श्री पंचसी वाव्रतम् श्री पंचसी वाव्रतम् श्री पंचसी वाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की। तारीख
20 જાન્યુઆરી 2021 બુધવાર લોયધમ ન્યૂજર્સી શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયધમ પરિવારના તમામ ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આજે તો ખુશીનો દિવસ છે, ખબર છે કેમ? આજે પૂજ્ય સ્વામીનો જન્મ દિવસ છે, જે અનંત કોટી બ્રહ્માંડના અધીશ્વર પુરુષોત્તમ નારાયણ એમના અતિ પ્રિયમાં પ્રિય એટલું જ નહીં કે જેમના થકી એ ન હોત તો પુરુષોત્તમની ભેટ આપણને ન હોત, એ વાત નિર્વિવાદ છે. એ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી 263મો પ્રાગટ્ય દિન છે. એક લૌકિક રીતે પ્રાગટ્ય ઉત્સવ હોય, આજે પરબ્રહ્મ પણ છે ને, અનંત કોટી મુક્તોની સાથે છે ને, સ્વામીનો જન્મદિન મનાવતા હશે, મનાવતા હશે. એટલું તો કહેતા જ હશે કે સ્વામી આ દિને આ બ્રહ્માને તમે બ્રહ્માને પાવન કર્યો હતો. એ અનંત કોટી મુક્તો પણ આજે સ્વામીને વંદન કરવા, પૂજન કરવા ગયા હશે. અને આપણા માટે જો કોઈ પવિત્ર દિવસ હોય ને, આમ તો બધા જ પવિત્ર દિવસ છે, જ્યાંથી આપણને મુક્તાનંદીયની પરંપરાની પ્રાપ્તિ થઈ છે ત્યારથી આપણા દિવસો પવિત્ર પવિત્ર ને પવિત્ર છે, પવિત્ર છે. એ મુક્તાન સમયનો પ્રાગટ્ય દિન છે આજે. એક આપણે આમ જોવા જઈએ, આપણો જન્મદિન હોય તો એ આપણે કેટલા ખુશ ખુશ હોય ને, સવારથી હોય કે ના હોય, પણ આ તો ધર્મના સ્થાપન માટે પરબ્રહ્મને આ ફટલા બ્રહ્માંડમાં લાવવા માટે સત્સંગની સ્થાપના કરવા માટે સ્વામી નારાયણો વિજેતરામ કરવા માટે સ્વામી પધાર્યા હતા. એ સ્વામીને કેમ ભૂલી શકાય, આપણે કેમ ભૂલી શકાય? અત્યાર સુધી એમના સદગુણો હોય કે શાસ્ત્ર હોય, બધું ક્યાં હતું? હતું જ, બધું જ હતું, બધું જ હતું, બધું જ હતું, બધું જ હતું, બધું જ હતું. પણ હવે આપણે એક જ લક્ષ કે સર્વોપરી શ્રી મુક્તાનંદ સ્વામી છે, સર્વોપરી શ્રી મુક્તાનંદ સ્વામી છે, સર્વોપરી શ્રી મુક્તાનંદ સ્વામી છે, સર્વોપરી શ્રી મુક્તાનંદ સ્વામી છે. જેમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, એમ સંત શ્રી સર્વોપરી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. કારણ કે એ પાત્ર એટલું ગજબનું હતું કે પરબ્રહ્મને પણ આંસુ આવી જાય. ઘણા પ્રસંગો છે એવા, ઘણા પ્રસંગો, પરંતુ આજે આપણે સ્વામીનો જન્મદિન, એના વિશે કે એ મુક્તાનંદ સ્વામીનું જીવન
એવું હતું સોળે કળાએ ખીલેલું. પૂર્વે પણ વાત હું કહી ચૂક્યો છું કે સ્વામીને કોઈ પણ દ્રષ્ટિથી જોઈએ, આપણે કોઈ પણ દ્રષ્ટિથી જોઈએ, સ્વામીની માસ્ટરી 100% હતી. કોઈ મુમુક્ષુને સાચવવાનો હોય, સાધુને સાચવવાનો હોય, કે હરિભગતનું ઘડતર કરવાનું હોય, કે સત્સંગના પાયા નવા નાખવાના હોય, કે સત્સંગમાંથી કોઈ પડતો હોય તો એને બચાવવાનો હોય, કે સહનશીલતાની કસોટી હોય, કે ધીરજની કસોટી હોય, કે વિયોગની કસોટી હોય, પણ સર્વત્રથી જે પાર નીકળ્યા હોય ને એ છે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી વાલા મુક્તો, એટલું તો હું ચોક્કસ કહીશ, આજે આ જન્મદિન નિમિત્તે હર્ષના સાથે કે પરબ્રહ્મની ખરેખર ઠાકોરજી મહારાજની બહુ મોટી કૃપા છે. બહુ એટલી બહુ મોટી કૃપા લોહાધામ પરિવાર ઉપર છે, વિશેષ કરી બહુ મોટી કૃપા છે. સંપ્રદાય ઉપર તો કૃપા મહારાજે કરી જ છે, પરંતુ ઠાકોરજી મહારાજ અનહદ દયા, અનહદ કૃપા, અનહદ આપણી ઉપર રાજીપો વર્ષાયો છે ને, એટલે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની ભેટ આ લોહાધામ પરિવારને આપી છે. લોહાધામ પરિવારને આ પરિવાર છે નાકો, એ લોહાધામ પરિવાર એ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની મૂડી ઉપર ટકેલો છે. જો મુક્તાનંદ સ્વામી ન હોત તો આજે આપણને આ સત્સંગની પ્રાપ્તિ, આ સત્પુરુષની પ્રાપ્તિ, આ સંતો અને ભક્તોની પ્રાપ્તિ ન થઈ શકે હોત. એટલા માટે આપણને જે મળેલું છે ને એ તત્વની કિંમત સમજવી, એનો ઉપકાર, એમની દયા, અદૃશ્ય રૂપે આપણી પર વરસતી જે કૃપા, એને જોવાનો પ્રયત્ન કરવો. કાલે જાણ્યું તું આપણે ચરિત્રમાં ત્યાં સુધી પહોંચ્યા એ બાળ મુકુંદાસ કેવા બાળ ચરિત્ર ચાલતા હતા આપણે, કે એ બાળ મુકુંદાસ નાનપણથી જ એટલા ભક્તિમાં તલ્લીન હતા, એવા સદગુણવાન હતા, કોઈ એને છોડવા તૈયાર થાય નહીં, કોઈ છોડવા તૈયાર ના થાય, એટલા રૂપાળા હતા. સાગરમાં એવું કીધું કે એટલા રૂપાળા હતા તે કહી શકાતું નથી. આ બેઠા સાગરના શબ્દ છે. રૂપાળ તો હતા, પરંતુ એવા ગુણવાન હતા, અને વર્તનમાં પણ એવું હતું. એ મૂળદાસનું બલિદાન, માતા રતનમાઈનું બલિદાન, રાધા દેવીનું બલિદાન, મૂળદાસી મહારાજે સહન કર્યું ને, અને રતનબાઈને નવો જન્મ આપ્યો ને, તો એમના થકી રાધાબાઈ થયા, અને રાધાબાઈ થકી એ બાળ મુકુંદાસની પ્રાપ્તિ આ સત્સંગને થઈ, સત્સંગની થઈ. એ તમામ વાતો હરિચરિત્રામૃત સાગર એમાં વર્ણેલી છે. કે મૂળદાજી મહારાજની વાત, કે વૈરાગી સંત હતા, અને એ બાળ મુકુંદાસને જો કોઈ શિક્ષા આપી હોય તો આપણે જાણ્યું તું બધું. આનંદરામ વિપ્ર, મૂળદાજી મહારાજ, હાથીરામ, જદુરામ, બધા એ પણ આપણે જાણ્યું
કે મુકુંદાસ એવું ગાતા એવું ગાતા કે આખું ગામ એમને વશ થઈ જતું વશ થઈ જતું. કારણ કે સાગરમાં કીધું છે કે એમને નવા પદ કરવાની તેમનામાં બુદ્ધિ હતી. જ્યારે સંત નહોતા થયા બાળ મુકુંદાસ અર્થાત મુક્તાનંદ સ્વામી સંત નહોતા થયા એ પહેલા બાળપણમાં જ એમનામાં એવી તીવ્ર મેધાવી શક્તિ હતી કે નવા પદ રચી શકતા. એ બધું જ સાગરના 18મા પૂરમાં ત્રીજું તરંગ ચોથું તરંગ શ્રી મુક્તાનંદ સ્વામીનું પૂર્વ વૃત્તાંતમાં છે. તો આજે આપણે સાગરની કડીઓનો આસ્વાદ લઈએ. પરમ ગુરુ શ્રી સહજાનંદ અક્ષર ધામ કે વાસી પ્રગટ પ્રાપતિ સદગુરુ પાઠ
मन बहुत कर तर हे तर ओ तारे जी हाँ कर तर हे जय सन मन बहुत कर तर हे ताई सन मन बहुत कर तर हे ताई सन मन बहुत कर तर हे ताई हे मात तात हे जतन बहु करत भय रीत किए विपरीत सब मोह छेद न उपाय नारी पेले पर नायते त्याग किए तत्काल जतन रख जतन करन को लगी रहाए सुंदर बाल रहाए सुंदर सागर ग्रंथ में અત્યાર સુધી આપણે જે કહ્યું કે એ બાળ મુકુંદાસ કેતા મુનિવર મુક્તાનંદ સ્વામી સત્સંગમાં આવ્યા તે પહેલા પણ નવા પદ કરવાની તેમનામાં બુદ્ધિ હતી કારણ કે તેમના મામા કવિ હતા અમરેલીમાં મૂળદાસ નામે એક વૈરાગી સંત હતા અંતે વૈરાગ્યની રીતને સારી રીતે જાણતા હતા એ પણ આપણે જોયું કે વિરમગામ તાલુકાના ઓગાન ગામમાં મોતીરામ નામના પવિત્ર બ્રાહ્મણ રહેતા તેમને આનંદરામ અને સુરજરામ ઉર્ફે સેવકરામ નામે બે પુત્ર હતા મોતીરામ સ્વર્ગવાસી થયા પછી બંને ભાઈઓ જુદા રહેતા હતા મોટા ભાઈ જે આનંદરામ ભિક્ષાવૃત્તિ કરતા એકવાર અમરેલીમાં આવ્યા અને ત્યાં સંત મૂળદાજી મહારાજના કહેવાથી એ જગ્યામાં રહ્યા કહેતા આપણે બધું જોયું કે વિદ્યાભ્યાસ કરીને આવતા હતા રાતોવાસો કઈ જગ્યાએ કર્યો અમરેલીમાં કર્યો આશ્રમમાં કર્યો અને રાધા નામની કન્યા સાથે લગ્ન કર્યા એ મુકુંદાસ બાળ લગ્ન એમના માતા પિતાએ કરાવ્યા કેતા આનંદરામ અને રાધાદેવીએ બાળ મુકુંદના લગ્ન કરાવ્યા એમની પત્ની નામ શું હતું જમનાબાઈ સાગરમાં લખ્યું છે કે મુકુંદાસ યાત્રા કરવા નીકળ્યા તે પહેલા તેમને પરણાવ્યા હતા તેમની પત્નીનું નામ જમનાબાઈ હતું અને એ પત્નીનો પણ તત્કાળ ત્યાગ કરી દીધો કેતા હું એ કહેવા માંગુ છું એ બાળ મુકુંદાસનું જીવન માત્ર ને માત્ર જીવના કલ્યાણને અર્થે હતું એ મુનિવર મુક્તાનંદ સ્વામી આજે એમને પ્રાગટ્ય દિને છે આજે આપણે એમની એક એવી ભેટ કરવી છે કે એ ભેટમાં સ્વામીનું સમગ્ર જીવન આલેખન થઈ જાય જેમના માતૃશ્રી નામ રાધાબાઈ પિતાનું નામ આનંદરામ ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી
પછી પુરુષોત્તમ નારાયણની સાથે રહ્યા, જેમણે સત્સંગની સ્થાપના માટે પોતાનું સર્વસ્વ રેડી દીધું. સ્વામીએ ગમે એટલા દુઃખો આવે, ગમે એટલી વિપરીત પરિસ્થિતિઓ સર્જાય, પણ મુક્તાનંદ સ્વામી ક્યારે ચલાયમાં નતા થતા. ઝેર ચોપડામાં આવે એ બધે પ્રસંગ આવશે. આવ્યા હતા સંત થવા અને ગુરુદેવ રામાનંદ સ્વામી ક્યાં મોકલી દીધા? મોળુભાઈનું ગાડું ચલાવવા. છતાં પણ કોઈ જગ્યાએ એમને સંશય ન થયો, કુતર્ક ન થયો. એ જોવાનું છે. આજે એ પદની રચના તમે સાંભળશો ને તો તમને એમ થશે શું છે પદની રચનામાં, શું છે, ગજબનું છે, સર્વસ્વ સાર છે એમાં, સર્વસ્વ સાર છે. તો આપણે એ પદ રચનાનો આસ્વાદ માણીએ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઠાકોરજી મહારાજાય નમઃ. ઓમ શ્રી મુક્તાનંદ મુનયે નમઃ. ઓમ શ્રી આધારાનંદ મુનયે નમઃ. ઓમ શ્રી હરિપ્રિયદાસજી સ્વામિને નમઃ. ઓમ શ્રી વૈકુંઠ ચરણદાસજી સ્વામિને નમઃ. ઓમ શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામિને નમઃ. ઓમ શ્રી નંદકિશોરદાસજી સ્વામિને નમઃ. ઓમ શ્રી પ્રકટ સદગુરુ ચરણકમલેભ્યો નમઃ. ઓમ શ્રી રાધાનંદ રામાભ્યાં નમઃ. સહજાનંદ સુખધામ કે ચરણ મેલાગી પાય, સુમિરે શ્રી ગુરુદેવ કો હમ પર હો સહાય. મુક્ત મુનિ કી વંદના કરતે હમ કથા સુનાતે મુક્ત મુનિ ગુણ ધામ કી. યે યસ ગાથા હે મુક્તાનંદ શુભ નામ કી. યે યસ ગાથા હે મુક્તાનંદ શુભ નામ કી. જંબુદ્વીપે ભરત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે એક નગરે અમરાપુર સે પ્રસિદ્ધ હે નામ કી. યહી જન્મભૂમિ હે મુક્તાનંદ શુભ નામ કી. હમ કથા સુનાતે મુક્ત મુનિ ગુણ ધામ કી. યે યસ ગાથા હે શુભ નામ કી. યે યસ ગાથા હે મુક્તાનંદ શુભ નામ કી. મૂલ દસ સદગુરુ ધર્માત્મા પર ઉપકાર કરે પુણ્યાત્મા જી.
જીવન રતન માઈ કે દાતા આઠ યામ પ્રભુ સંગ હે નાતા આનંદ રાધા સે સુત જાયા નામ મુકુંદવ પ્રભુ કા પાયા સબ ગરો સવ હે અતિ બારી આનંદ આનંદ કે ઘર જારી આશ્રમ મે મૂલ દાસ કે આગે અલ્પ કાલ વિદ્યા સબ પાકે પૂરન હોય શિક્ષા મુકુંદ પૂરન કામ કી હમ કથા સુનાતે મોક મુને ગુણ દામ કી હમ કથા મૃદુ સ્વર કોમલ ભાવના રોચક પ્રસ્તુતિ ડંગ એક એક કર વર્ણન કરે મુકુંદ રામ પ્રસંગ સદગુરુ શોધન મુકુંદ દાસા કર ગૃહ ત્યાગ ચલે પ્રભુ પાસા દેશ નગર વર સબ જગ ઘૂમે ગુરુવર કો પાને મન જુમે મુનિવર રામાનંદજી વાસ કરે સરદાર પહોંચે ગુરુ શિષ્ય કા પ્યારા અતિ અમૂલખ ધનવો પાયા અતિ અમૂલખ ધનવો પાયા મુનિ મુકુંદ દાસા મિલન ગુરુ શિષ્ય કા પ્યારા મિલન ગુરુ શિષ્ય કા પ્યારા રામાનંદ સ્વામી કા પ્રણ સુનો મુકુંદ સુજાન ખેત ચલાવે મુલુબાઈ કો તબ દેવે ગુરુ જ્ઞાન કઠોર સેવા હર દિન કર આજ્ઞા ગુરુવર જી અમે વર મુકુંદ સબ ગુણ કે અવતાર ગુરુ ભક્તિ કે હે સરદાર ભગવતી દીક્ષા ઉરદારી મુક્તાનંદ બને અગહારી મુક્ત મુનિ સમ સંતન કોઈ સદગુરુ કે પ્રિય તુમ હોય જો કરે ભક્તિ ભગવાન ગુરુ કે નામ કી હમ કથા સુનાતે મુક્ત મુનિ ગુણ ધામ કી હમ કથા સુનાતે મુક્ત મુનિ ગુણ ધામ કી હે યસ ગાથા હે શુભ નામ કી એ યસ ગાથા હે મુક્તાનંદ શુભ નામ કી લોજપુર આયે અવતારી મુક્તાનંદ કી મહિમા ભારી યો દિન રેન જાત હે
कंठ ने सब मन जीते। लोजपो लीला श्री हरि का गादी पट्टाभिषेक समाधि प्रकरण रामानंद स्वामी द्वारा निश्चय सत्संग विचरण सविस्तार सब कथा सुनाई स्वामी बये सत्संग की माई श्री हरि के गुरु स्वामी कहावे संत सर्वो परिहरि को पावे स्वामी नारायण 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 काल चक्र ने घटना क्रम में ऐसा चक्र चलाया श्रीनगर में स्वामी पर एक छलका ओझल छाया जीवन में ऐसा एक दिन आया जीवन में ऐसा एक दिन आया विश्वभर चंदन आतताई ने बाल विशाल लगाया जीवन में ऐसा एक दिन आया जीवन में ऐसा एक दिन आया रक्षा करे पल पल हरि मुनि मुक्तानंद सुदास की बैरागी से कारे लगे और अवध के बैरागी से विद्रोहकारी ने जलाई आग सत्संग नाश की फिर भी न हुआ नाश जिसको आस है अविनाश की मुक्तानंद मुनि है समर्थ प्रभु बोले सब सुनो सूरत बाह पकड़ कर कर में जाले मुक्तानंद सुख राशि पापकारी पावे अक्षर पथ अखंड अटल अविनाशी वटपुर शास्त्र रचाय रयो पंडित सब गढ़पुर में घृत दीप जलाए स्वागत करे मुनि का हरि राए स्वागत करे मुनि का हरि राए श्रोतागण जो स्वयं श्री हरि के गुरुदेव है जो सत्संग की माँ है जो संप्रदाय के आद्य कवि महाविद्वान संगीतकार नृत्यकार लेखक और श्रेष्ठ सद्गुरु है वही सद्गुरु श्री मुक्तानंद स्वामी को भगवान श्री हरि के साथ कैसी अलौकिक प्रीति है क्यों भगवान को मुक्तानंद स्वामी के साथ अत्यधिक प्रेम है भगवान मुक्त मुनि के साथ कैसा व्यवहार करते हैं कैसे उनकी मर्यादा का पालन करते हैं उसकी एक अलौकिक छवि देखिए
मुक्तानंद सर्वोपरि संत सत संग के दासी बन के वो सजानंद कोरी जाते है। आज्ञा हरि सिर धरि वे मारड़ी गाव में वो अंग अंग आभूषण धारण भी कर दे। भूत प्रेत और सब कुटिल मलिन जैसे आत्मा को मुक्ति और मुक्ति वह देते है। साधुता है सोने जैसी रंज पर दोष नहीं उपदेश है तो लीला लौकिक भी करते है। बिनु लाज स्वामी प्रगट के गुण गाते हैं समाधान हजारों के आप बात होते हैं। श्रीहरि के मन स्वामी जय सद गुरु स्वामी आरती प्रथम आप प्रारंभ ही करते हैं। धर्माख्यान सती गीता जैसे ग्रंथ कई और संस्कृत प्राकृत आजीवन ही बनाते हैं। व्यास जी के सूत्र पर ब्रह्म सूत्र भाष्य करी शास्त्र पिपासु को मोक्ष मार्ग ही दिखाते हैं। ज्ञान पूजा करने को ठाकुर जी का स्वरूप स्वयं प्रभु जी मुनि मुक्त जी को देते हैं। ऐसी मुक्तानंदीय गुरु परंपरा में हुए संत प्रिय जोड़ मोक्षकारी कहलाते हैं। आदारानंद मुनि के हरि प्रिय दास स्वामी वैकुंठ चरण स्वामी कुन के प्रतापी हैं। नारायण स्वरूप जी स्वामी नंद किशोर जी प्राण गण श्याम लोया दाम परिवार के हैं। नमन हो सत सत मुक्तानंद स्वामी जी को आपके संतान हम आप गुण गाते हैं। आपके संतान हम आप गुण गाते हैं। निज तन त्याग करी हरियाए अक्षर धाम स्वधाम सीधाए। जैसे चांद चकोर की प्रीति तैसे स्वामी हरि प्रभु के विरह को सेह नहीं पाए। मुक्त मुनि प्रभु धाम सीधाए। ओ हे स्वामी जी आपके प्यारे हम ही सेवक और सुत ही तिहारे। प्रकट प्रभु जी स्वामी प्रकट है आज हमारे सत्संग में है। ओ गुण चरित सुनाए हे प्रभु राजी रहो सदाए। मुक्त मुनि सम संतन के हो सर्वोपरि हम जानत ते हो। महात्मा के गुण है अधिकाए दिन दिन प्रति लेत चढ़ाए। बोलो मुक्तानंद स्वामी महाराज की जय जय जय। बोलो मुक्तानंद स्वामी महाराज की जय जय जय। बोलो मुक्तानंद स्वामी महाराज की जय जय जय। जय तमे आ पद रचना
કેટલી સરસ અને અદ્ભુત છે ને. આ પદરચનામાં એમ થાય કે શું મુક્તાનંદ સ્વામીનું જીવન હતું, જીવન હતું, જીવન હતું. શું એમને કાર્ય નથી કર્યું એમ? સત્સંગના પાયા હોય, શાસ્ત્રની રચના હોય, સંત ઘડતર હોય, ભક્ત ઘડતર હોય, કોઈ પણ કાર્ય મુક્તાનંદ સ્વામી માટે અશક્ય નહોતું, શક્ય જ હતું. બધું જ, બધું શક્ય હતું સ્વામીને માટે, બધું શક્ય હતું, શક્ય હતું. એટલું જ નહીં મુક્તો, એમને જે રચના કરેલી બ્રહ્મસૂત્ર ભાષ્ય છે ને, ગજબનું છે, ગજબનું છે, ગજબનું છે, ગજબનું છે. એ નહીં, તમે કાવ્ય ગ્રંથો સ્વામીના જોવો ને, એક એક શબ્દમાં એટલી સુગંધની સોડોમાં ફેલાયેલી છે ને, એને તો આ લૌકિક બુદ્ધિથી તો ઓળખાય એવું જ નથી, નથી ઓળખાતું, નથી ઓળખાતું. આપણે એ મુક્તાનંદ સ્વામીને એટલા કરોડો કરોડો અભિનંદન કહીએ, એ કરોડો કહેતા પણ આપણને શરમ આવે. પણ આપણે કહીએ, સ્વામી તમને ખૂબ ખૂબ જન્મદિનની બધાઈ હો, બધાઈ હો. તમે આ બ્રહ્માંડમાં આવીને અમને આ પરંપરા આપી, તમે અમારી પર બહુ કૃપા કરી છે, તમારી દયા છે ને, એટલે મેં છીએ સ્વામી. બસ સ્વામી, આજે જન્મદિન તમારો પ્રાગટ્ય દિન છે સ્વામી, અમે એ જ આપની પાસે માગીએ છીએ. તમારામાં જેવું છે ને એવું અમારામાં આવે, જેવા તમારામાં સદગુણ છે, તમે જેવી રીતે પરબ્રહ્મને રેજવ્યા છે, પરબ્રહ્મને વશ કર્યા છે, પરબ્રહ્મનો રાજીપો લીધો છે ને સ્વામી, એવો અમને આ સમગ્ર લોહધામ પરિવારને અપાવજો, 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 અપાવજો. સ્વામી આખું લોહધામ પરિવાર છે ને તમારા ખોળામાં છે, સ્વામી તમારા ખોળામાં છે, તમારા ખોળામાં છે. અમે તમારા સૂત છીએ સ્વામી, અમે તમારા બાળક ભૂલકું છીએ સ્વામી, ભૂલકું છીએ. આપ તો અમારી માં છો, સત્સંગની માં તો છો સ્વામી, પણ માં વિશે આ ભૂલકાનું ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, રાખજો. અત્યાર સુધી સ્વામી અમે તમને ઓળખી ન શક્યા, ન શક્યા, ન શક્યા. તમે બહુ મોટા છો સ્વામી, બહુ મોટા છો. બસ અમને તમારી જોડે રાખજો, તમારો જો રાજીપો આપજો, અમને પણ પરબ્રહ્મના સુખ આપે એવી સ્વામી તમને વિનંતી કરીએ છીએ. કેમ કે માં છે ને એ બાપને કહી શકે, કહી શકે, કહી શકે. સ્વામી જેવા તમે છો એવા ને એવા તમે આધારણ સ્વામીમાં રહ્યા, એવા ને એવા તમે હરિપ્રિય સ્વામીમાં રહ્યા, એવા ને એવા તમે વૈકુંઠ ચરણ સ્વામીમાં રહ્યા, એવા ને એવા તમે નારાયણ સ્વરૂપ સ્વામીમાં રહ્યા, એવા ને એવા તમે સ્વામી દાદા ગુરુજીમાં રહ્યા, એવા ને એવા તમે અમારા જે મોક્ષના દાતા પ્રગટ સદગુરુમાં તમે રહ્યા, સદગુરુમાં રહ્યા. સ્વામી અમે તો એમ જ માનીએ છીએ, મોટા મોટી ભેટ અમે અમને તમે આપી હોય ને તો સદગુરુની આપીએ છીએ, સદગુરુની આપીએ છીએ. એ છે ને ત્યારે તમારી ઓળખાણ અમને થઈ, નહકર થાત નહીં, ના થાત, એ વાત એટલી પાકી છે, પાકી છે. બસ સ્વામી તમારા સદગુણો અમારામાં આવે, પરબ્રહ્મ અમારી પર પ્રસન્ન થાય, અમારું રક્ષણ સર્વ પ્રકારે આપ કરો છો અને કરતા રહેવાના જ છો એવો અમને દ્રઢ વિશ્વાસ આપની ઉપર છે સ્વામી, આપની ઉપર છે, આપની ઉપર છે. માટે ખૂબ ખૂબ અભિનંદન સ્વામી તમને, ખૂબ ખૂબ હેપી બર્થડે ટુ યુ સ્વામી, તમને હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આપ અમારું રાજી રહેજો, તમારી જોડે રાખજો, અમે ગમે તેવા આપના ભૂલકું છીએ, અમારી ભૂલોને ભૂલી જજો, અમારામાં જે કાંઈ દોષ હોય
એ સ્વામી ટાળજો અને તમારી જોડે અખંડ ને અખંડ ને અખંડ રાખજો. અને સ્વામી અંત કાળે એક જ વિનંતી છે, આપ ઠાકોરજી મહારાજને લઈને અમને લેવા પધારજો, લેવા પધારજો, લેવા પધારજો, લેવા પધારજો. અમને બધાને આ ગુરુ પરંપરાની સાથે ઠાકોરજી મહારાજને લઈને પ્રગટ સદગુરુને સાથે આ બધાને લઈને અમને તમે લેવા આવજો, લેવા આવજો. બસ એટલી માંગણી છે આપની જન્મદિન નિમિત્તે. ખરેખર તો તમારે અમને માગવાનું એ સ્વામી, અમે તો શું આપી શકીએ, અમારામાં તો એવી કાંઈ લાયકાત નથી કે આપી શકીએ સ્વામી, કઈ લાયકાત નથી. એટલે સ્વામી અમારો માગવાનો અધિકાર છે. માં પાસે સ્વામી દીકરાઓ માગે, દીકરા પાસે માં ના માગે, ક્યારે ના માગે, ના માગે. આ જુદી જિંદગીમાં બન્યું છે, દીકરા પાસે માં માગે જિંદગી આપણે, એને માગ્યું તો એ પાત્ર બરાબર માગે. માં આપ છો, અમે આપના ભૂલકું છીએ, માં તો દીકરાને આપે, આપ જેમ કહેશો એમ કર્યા કરશો. બસ અખંડ ભેળાને ભેળા અમારી જોડે રહેજો, એ જ આપના પ્રાગટ્ય દિન નિમિત્તે એ જ અભ્યર્થના સાથે ખૂબ જય સ્વામિનારાયણ. આજની કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.